નમસ્કાર, જેડીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો મહેસાણા લોકસભાની કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું, તો હિરપુરના ભાજપના રમણભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાયા. મહેસાણા જિલ્લાની લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અંબાલાલ જે પટેલે જે પટેલને ટિકિટ મળતા મામલતદાર કચેરી સામે શાક માર્કેટના શોપિંગ સેન્ટર ખાતે કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિરપુરા ગામના પેન્ટરથી ઓળખાતા ભાજપના સંનિષ્ઠ કાર્યકર રમણભાઈ પટેલે નરેશભાઈ રાવલ તેમજ વિજય પટેલ દ્વારા કોંગ્રેસનું ખુશ કેસ પહેરી પોતાના કાર્યકરો સાથે જોડાયા હતા, જેનો કોંગ્રેસના કાર્યકરો ઉષ્માભેર વધાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 થી 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી વિજયભાઈ પટેલ, ચંદનસિંહ ઠાકોર તથા તાલુકા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, સહેબ પ્રમુખ રાજુબેન દેસાઈ, જિલ્લા ચેરમેન નીતિન્દ્રસિંહ પરમાર, પ્રહલાદભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ લેંબા, રામાજી મુસ્લિમ અગ્રણી, આસપાક અલી સૈયદ, યુવા પ્રમુખ તંજીલ અલી સૈયદ, માનસીજી ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૈયદજી મુખારી, જેડીએસ ટીવી મુજબ.